હેય ગાઈઝ વેલકમ ટુ જીપીએસસી ઓનલી જીપીએસસી ઓનલીમાં તમારું ભવ્ય સ્વાગત છે રેલવે ગ્રુપ ડીની અત્યારે એક્ઝામ ચાલી રહી છે તો ચાર દસ બે હજાર અઢાર એટલે કે આજે જે પ્રશ્નો પૂછાયા હતા તેનો અહીંયા આપણે સોલ્યુશન જોઈશું જેથી જે લોકો એક્ઝામ આપે છે તેમને ખ્યાલ આવે કે કયો સાચો આન્સર છે બીજો આનો ફાયદો એ છે કે જે લોકોની એક્ઝામ આવનારા દિવસોમાં છે તે લોકોને આમાંથી બીજા કયા ક્વેશ્ચનો પૂછાઈ શકે છે અને અમુક ક્વેશ્ચનો તો આના આ જ બેઠા પૂછાય છે બીજા રિજનમાં પૂછેલા તે બીજા રિજનમાં પૂછાય છે તો એ રીતે તે જ બેઠા બેઠા ક્વેશ્ચનો પૂછાય છે અથવા આડકતરી રીતે પૂછાય છે એટલે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે જે લોકોની એક્ઝામ આવનારા દિવસોમાં છે તેમને અને બીજું કે આરપીએફની એક્ઝામ પણ આવવાની છે તો તેમાં આ જે ક્વેશ્ચનો છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નીવડશે તમારા માટે તો આ વિડીયોની તમે પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને આગળના વિડીયો તમે જોયા હોય તો તમે તે પણ જોઈ શકો છો અને તેની બધાની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તો ચાલો શરૂ કરીએ છે આજના ચાર દસ બે હજાર અઢારના રેલવે ગ્રુપ ડેના ક્વેશ્ચન આન્સર્સ પાવરનો ફોર્મ્યુલા શું છે તો હવે ઓપ્શન કયા હતા તેના પરથી ખ્યાલ આવશે પરંતુ આપણે જોઈ લઈએ પાવરનો ફોર્મ્યુલા વર્ક અપોન ટાઈમ પહેલો ફોર્મ્યુલા છે અને પછી જે બીજું પાવર ઇઝ ઇક્વલ ટુ ફસ ઇન્ટુ વેલોસિટી આ રીતે આવશે પરંતુ અહીંયા તમને વર્ક અપોન ટાઈમ કદાચ આપ્યું હશે નેક્સ્ટ એક મોલ બરાબર શું તો એક મોલ બરાબર સિક્સ પોઈન્ટ ઝીરો ટુ ટુ ઇન્ટુ ટેન એસ ટુ ટ્વેન્ટી થ્રી મોલ થાય છે નેક્સ્ટ થ્રસ્ટનો એસાઈ યુનિટ શું છે તો થ્રસ્ટનો એસાઈ યુનિટ છે ન્યૂટન નેક્સ્ટ કે મેમેન્ટમનો યુનિટ શું છે તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ તેનો યુનિટ છે નેક્સ્ટ ફોર્સ એટલે એનો યુનિટ છે ન્યૂટન પાવરનો એસાઈ યુનિટ છે વોટ લાઇટ યન સાનો યુનિટ છે તો તે અંતરનો છે સોલિડ એન્ગલનો એસઆઈ એકમ સ્ટેરેડિયમ અથવા તો સ્કવેર થશે લેન્સ પાવરનો યુનિટ ડાયોપ્ટર અને હિટ એસઆઈ યુનિટ છે ઝૂલ બીજો પ્રેશર એટલે કે દબાણનો યુનિટ છે પાસ્કલ તો આમાંથી કંઈ પણ તમને પૂછાઈ શકે છે આ બધા આમાંથી અમુક જે છે પ્રશ્નો તે લાસ્ટ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે નેક્સ્ટ ટંગસ્ટનનો મેલ્ટિંગ પોઈન્ટ શું છે તો ટંગસ્ટનનો મેલ્ટિંગ પોઈન્ટ છે ત્રણ ચાર બે બે ડિગ્રી સેલ્સિયસ છે હવે આપણે બધા જે ઇમ્પોર્ટન્ટ મેલ્ટિંગ પોઈન્ટ છે તે પછી એક પછી એક આપણે જોઈ લઈએ છીએ જેમ કે આઈરનનો મેલ્ટિક બોઇન્ડ શું છે તો પંદરસો આડત્રીસ છે એલ્યુમિનિયમનો તો છસો સાહીઠ પોઈન્ટ ત્રણ પ્લેટિનમનો સત્તરસો અડસઠ ગોલ્ડનો એક હજાર ચોસઠ અને સિલ્વરનો છસો એકસઠ પોઈન્ટ આઠ થશે નેક્સ્ટ વૈજ્ઞાનિક નામ અહીંયા પૂછે છે તમને તેમાંનો એક ક્વેશ્ચન છે કે દ્રાક્ષનું વૈજ્ઞાનિક નામ તો વિટિશ વિનિફેરા દ્રાક્ષનું વૈજ્ઞાનિક નામ થશે બીજું હતું કે વિદેશ મંત્રાલય કોણ છે અત્યારે તો વિદેશ મંત્રી છે સુષ્મા સ્વરાજ તો હવે બીજા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો કયા પૂછાઈ ગયેલા છે અને કયા પૂછાય છે તે આપણે અહીંયા જોઈશું તો સોળમી લોકસભા જે અત્યારે ચાલી જશે તેના સ્પીકર કોણ છે તો સુમિત્રા મહારાજન લોકસભાના ડેપ્યુટી સ્પીકર તો એમ થમ્બી દુરાઈ જે એઆઈએ ડીએમકેના છે પાર્ટીના નેક્સ્ટ રાજ્યસભાના ચેરમેન તો જે વાઇસ પ્રેસિડન્ટ હોય છે તે હોય છે વેંકૈયા નાયડુ તેમને છે અત્યારે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન આ ક્વેશ્ચન પર પૂછાઈ ગયેલો છે હરિવંશ નારાયણ સિંઘ તેમને હમણાં જ ચૂંટાઈને આવે છે તેમને છે જેડીયુ પાર્ટીના અને જેડીયુ પાર્ટીમાંથી તેમને પહેલી વખત ડેપ્યુટી ચેરમેન બન્યા છે કોઈ વ્યક્તિ તરીકે નેક્સ્ટ ખેલ મંત્રી તો રાજ્યવર્ધનસિંહ રાઠોડ માનવ સંસાધન મંત્રી તો પ્રકાશ જાવડેકરજી એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી તો રાધા મોહનસિંહ રક્ષા મંત્રાલય તો નિર્મલા સીતારામન નેક્સ્ટ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તો મેનકા ગાંધી સંભાળે છે ગૃહ મંત્રાલય તો રાજનાથસિંહ વિત્ત મંત્રાલય તો અરુણ જેટલી રેલ મંત્રાલય તો પિયુષ ગોયલ અને સ્વાસ્થ્ય મંત્રાલય તો જેપી નડ્ડા સંભાળે છે તો આ ઇમ્પોર્ટન્ટ બધા મંત્રાલય છે સામે મંત્રી આપેલા છે નેક્સ્ટ સીઓ ઓફ એડોબ તો સંથાનું નારાયણ છે આ કાલેજ કે પરમદિવસ ક્વેશ્ચન પૂછાય ગયેલો છે તો આ જે ક્વેશ્ચનો છે સીઈઓ ઓફ એડોબ કે સીઈ ઓફ સેમસંગ સી ઓફ એપલ તે જ ક્વેશ્ચનો રિપીટ રિપીટ થા કરે છે તો આપણા એક અલગ મસ્ત એવો વિડીયો બનાવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સીઈઓ વિડીયો આ જે પીડીએફ આવશે તેમાં તમે અહીંયા ક્લિક હિયરમાં ક્લિક કરશો એટલે તમને તે વિડીયોમાં લઈ જશે અથવા તો આપણી પ્લેલિસ્ટમાં જઈને તમે તે વિડીયો જોઈ શકો છો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અમુક જે સીઈઓ છે અમુક ફેમસ કંપનીના તેના આપણે આખો વિડીયો બનાવેલો છે અને તેમાંથી જ અહીંયા ક્વેશ્ચનો આવે છે તો તે તમે જોવાનું ના છો તમારી એક્ઝામ આવનારા દિવસોમાં હોય તો નેક્સ્ટ કે સરસ્વતી સન્માન કોને મળ્યું છે તો સીતાંશુ યશ ચંદ્રને મળ્યું છે બે હજાર સત્તરમાં ગુજરાતીમાં છે તેમને હવે તેના વિશે થોડી આપણે માહિતી મેળવી લઈએ કે સરસ્વતી સન્માન તો તેની સ્થાપના કેવી રીતના થઈ હતી કે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા ઓગણીસો એકાણુંમાં થઈ હતી પછી અહીંયા ગુજરાતી બીજા કોણ છે તો પ્રથમ ગુજરાતી હતા મનુભાઈ પંચોડી ઓગણીસસો સત્તાણુંમાં તેમને મળ્યું હતું અને પ્રથમ કોને મળ્યું તો ઓગણીસો એકાણુંમાં છે હરિવંશ રાય બચ્ચન તેમને મળ્યું હતું હિન્દી માટે મળ્યું હતું બીજો ક્વેશ્ચન રિપીટ થાય થાય જ કરે છે અહીંયા બીજા હજાર સત્તરમાં જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો છે તો કૃષ્ણા સોબતીને મળ્યું છે મો મળ્યો છે તેમને તો આમાંથી તેપનમો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો છે તે પણ ક્વેશ્ચન આવી ગયેલો છે પછી બીજો ક્વેશ્ચન છે કે બીજા સત્તરમાં જ્ઞાનપીઠ કોને મળ્યો છે પછી બીજો ક્વેશ્ચન કેવો પૂછાયો હતો કે કૃષ્ણા સોબતી સૈની સાથે સંકળાયેલ છે તો હિન્દી લિટરેચર સાથે સંકળાયેલા છે તો હવે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો છે તો જી શંકરા કુરુપને મળ્યો છે ઓગણીસો પાસઠમાં મળ્યો છે નેક્સ્ટ તો એવોર્ડનો જ અહીંયા પૂછાયેલો છે બીજા સત્તરનો દિનાનાથ મંગેશકર એવોર્ડ કોને મળ્યો હતો તો આમિર ખાન એક્ટર છે તેમને મળ્યો છે નેક્સ્ટ સ્પોર્ટ્સ વિશે હવે જોઈએ બે હજાર અઢાર એશિયા કપ કોણ મેજબાની કરશે તો યુ એ ઈ તે કરશે અને તેનું કેપિટલ છે આબુડાબી નેક્સ્ટ તો નેક્સ્ટ કાલે જે એક્ઝામમાં પૂછાય તો થર્ટી નાઇન નેશનલ ગેમ્સ બે હજાર બાવીસ ક્યાં યોજાશે તો મેઘાલયમાં યોજાશે આજે તમને સ્પેસિફિક થર્ડ વિશે પૂછાય છે નેક્સ્ટ એસવી સુનિલ કઈ રમત સાથે સંકળાયેલા છે રમત સાથે સંકળાયેલા આજે ઘણા ખરા ક્વેશ્ચનો પૂછાયેલા છે તેમાંનો એક છે એસવી સુનીલ કઈ રમત સાથે સંકળાયેલા છે તો હોકી સાથે તેમને બીજો હતો કુશબીર કયા રાજ્યના છે તો તે છે પંજાબના અને તેમને છે એથ્લેટ નેક્સ્ટ છે સાક્ષી ચૌધરી કઈ રમત સાથે સંકળાયેલ છે તો તેમને બોક્સિંગ સાથે સંકળાયેલ છે અને બીજો ક્વેશ્ચન હતો કાલે કે નીરજ ચોપડા કઈ રમત સાથે સંકળાયેલ છે તો ભાલા ફેક જેવલિન થ્રો કહેવામાં આવે છે અંગ્રેજીમાં તેની સાથે સંકળાયેલા છે બીજું તમને પૂછ્યું હતું કે સેચેલ્સ કયા સાગરમાં આવેલું છે તો સેસેલ્સ તે હિન્દ મહાસાગરમાં આવેલું છે હવે તે ક્યાં આવેલું છે તે આપણે જોઈએ તો સેસેલ્સ અહીંયા તમે જોશો અહીંયા આપણું આવશે ભારત આવશે પછી અહીંયાથી તમે નીચેની સાઈડ આવશો તો અહીંયા આફ્રિકા ખંડ આવશે ત્યાં જ અહીંયા આવેલું છે ઇન્ડિયન ઓસ્ટેલમાં અહીંયા આવેલું છે સેસેલ્સ સેસેલ્સમાં તમે અહીં જોશો તો વિક્ટોરિયા તેનું કેપિટલ છે અહીંયા તમે જોશો અલગ અલગ ઘણા બધા અહીંયા ટાપુઓ આવેલા છે અને અહીંયા ઇન્ડિયન તે આવેલું છે એટલે કે હિન્દ મહાસાગરમાં તે આવેલું છે આ રીતે તમને કોઈ પણ દેશનું નામ આપશે અથવા તો ટાપુઓનો સમૂહ હોય તે પણ તમને આપશે અને કહેશે આ કયા સાગરમાં આવેલું છે બીજું છે કે યુગાન્ડાનું કેપિટલ શું છે તો યુગાન્ડાનું કેપિટલ છે કંપાલા હવે આ ક્વેશ્ચન કેમ અહીંયા છે કેમ કે આપણા પીએમ છે તેમણે ત્રણ દેશની વિઝિટર હતા જેમ કે પહેલું હતું યુગાન્ડા પછી હતું રવાન્ડા અને પછી હતું દક્ષિણ આફ્રિકા અને ત્યાં બ્રિક્સ સમિટ તેમને અટેમ્પ કરી હતી તો એટલા માટે આ ત્રણ દેશોના કેપિટલ ખાસ ઇમ્પોર્ટન્ટ આપણે આગળ કવર કરી ચૂક્યા છીએ તો તેમાંથી જ આ ક્વેશ્ચન આવેલું છે જેમ કે યુગાન્ડાનું કેપિટલ કંપાલા પછી રવાન્ડાનું તો કિગાલી તે જ રીતે અહીંયા આવેલું છે હવે તે ક્યાં આવેલું છે તે અહીંયા આપણે જોઈએ છીએ જેમ કે તમે જોશો તો યુગાન્ડા અહીંયા આવેલું છે ત્યાં કંપાલા છે કિગાલી અહીંયા આવેલું છે રવાન્ડા અહીંયા આવેલું છે પછી ત્યાંથી તેમને અહીંયા ગયા હતા સાઉથ આફ્રિકામાં ગયા હતા તો આ રીતે છે અહીંયા કેપ ઓફ કેપટાઉન અહીંયા આવેલું છે તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આવ્યું છે મેડા આવેલું છે નેક્સ્ટ આગળ કે વર્મી કમ્પોસ્ટ શું છે તો વર્મી કમ્પોસ્ટ તે ખાતર છે તે અળસિયાઓમાંથી બનાવવામાં આવે છે નેક્સ્ટ ફાયર ફાઇટરના કપડા કયા મટીરિયલમાંથી બને છે તો તે નોમેક્સ મટીરિયલમાંથી બને છે અલગ અલગ મટીરિયલ તેમાં યુઝ થાય છે મોટાભાગે તેમાંથી નોમેક્સ મટીરિયલ યુઝ થતું હોય છે બીજા મેથ્સના જોઈ લઈએ એક જાન્યુઆરી બીજા સત્તરના રોજ સોમવાર હોય તો એક જાન્યુઆરી બે હજાર અઢારના રોજ કયો વાર હોય હવે તમે જોશો તો બે અઢાર તે લીપ યર છે કે નહીં તો ભાગા ચાર કરીએ આપણે તો આપણને ખ્યાલ આવશે તો તે લીપ યર નથી તો એટલે અહીંયા ત્રણસો છાસઠ દિવસ નહીં આવે એટલે કે પ્લસ વન ન જ આપણે એડ કરવાનું રહેશે એટલે કે બે હજાર સત્તરમાં સોમવાર હશે તો બે હજાર અઢારમાં શું હશે તો મંગળવાર આવશે નેક્સ્ટ બે હજાર અઢારનું કેલેન્ડર ક્યારે રિપીટ થશે આ ક્વેશ્ચન વારે ઘડીએ પૂછાય પૂછાય જ કરે છે લાસ્ટ હતું બે હજાર સત્તરનું ક્યારે રિપીટ થશે પછી હતું બે હજાર પંદરનું રિપીટ ક્યારે થશે તો આ રીતે તમને પૂછાય છે અત્યારે પૂછાય છે બે હજાર અઢારનું કેલેન્ડર ક્યારે રિપીટ થશે તો આપણે જોઈ લઈએ આનો આન્સર તમને કેટલા મળશે તો હવે જે કેલેન્ડર રિપીટ થતું હોય છે તો એક વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ હોય છે એટલે કે આપણે આગળ જોયું તેમ એક વર્ષ પછી તેની તે ડેટે પ્લસ વન તમારે એડ કરવાનું હોય છે પરંતુ જો લીપ ઇયર હોય તો તેમાં પ્લસ ટુ તમારે એડ કરવાનું રહેશે કેમકે તેમાં ત્રણસો છાસઠ દિવસ હોય છે અને સાદા વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ હોય છે તો આ રીતે બીજા અઢારનું કેલેન્ડર હવે આપણે જોઈએ તો પ્લસ વન પ્લસ વન કરતાં જઈએ અને લીપ યર આવે ત્યારે પ્લસ ટુ કરીએ એટલે કે બે હજાર ઓગણીસ તો શું આવશે પ્લસ વન આવશે પછી બીજા વીસ તો તે લીપ વર્ષ છે પ્લસ ટુ આવશે બે હજાર એકવીસ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ હવે આપણે જોઈએ કે અહીંયા પ્લસ સેવન થાય છે કે નહીં કેમ કે તેનું તે જ રિપીટ થાય જે દિવસે જે વાર હોય તે જ નેક્સ્ટ યર કયો વાર આવે તો તેનું તે જ સાત અઠવાડિયા હોય છે આપણે એક અઠવાડિયામાં સાત દિવસ હોય છે એટલે કે સાત દિવસ થવા જોઈએ તો અહીંયા કેટલા થાય છે એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંયા આઠ થઈ ગયા છે તો હવે આપણે સહેજ આગળ જઈશું ક્યારે ચૌદ આવે છે તે આપણે જોઈશું તો અહીંયા શું થયું ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પછી પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને પછી ઓગણત્રીસ તો અહીંયા તમે જોશો એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તે ચૌદ તો આ તે બે હજાર ઓગણત્રીસમાં ચૌદ આવશે એટલે ત્યારે જ પાછું રિપીટ થશે એટલે કે બે હજાર અઢારમાં જે દિવસે જે વાર હતો જે મહિનામાં ત્યારે જ હશે બે હજાર ઓગણત્રીસના કેલેન્ડરમાં હવે અહીંયા તમને એક હોમવર્ક આપું છું તે તમને પૂછવાની સંભાવના રહેલી છે કેમ કે બે હજાર સત્તરનું પૂછાયું છે બે હજાર અઢારનું પૂછાઈ ગયું છે આજે તો હવે બે હજાર ઓગણીસનું પણ પૂછાશે અને બે હજાર વીસનું પણ પૂછાઈ શકે છે તો હોમવર્કમાં તમારે બે હજાર ઓગણીસ અને બે હજાર વીસનું કેલેન્ડર ક્યારે રિપીટ થશે તે તમારી જાતે કરવાનું રહેશે આ જ મેથડથી બીજો એક ક્વેશ્ચન હતો સિમ્પલ કે પાંચ બાય બાર વત્તા બાર બાય પાંચ તો આપણે શું કરવાનું છે છેદ સરખા કરવાના છે તો આમાં છેદ સરખા કરવા તમે જોશો તો બાર પંચ અહીંયા સાહીઠ આવશે હવે અહીંયા અહીંયા આપણે ગુણીશું પાંચ વડે અહીંયા આપણે ગુણીશું બાર વડે તો પાયો પાયો પચીસ આવશે અને અહીંયા કેટલો આવશે તો બાર ગુણ્યા બાર એટલે એકસો આવશે તો હવે અહીંયા છ અહીંયા ચાર અને અહીંયા પાંચ એટલે કે નવ થયું અને ચૌદમાં અહીંયા કેટલા ઉમેરવાના છે બે ઉમેરવાના છે એટલે કે સોળ થયું તો અહીંયા સાહીઠ વડે ભાગીશું હવે તો વન સિક્સ નાઇન ભાગ્યા હવે આપણે આગળ કરીએ છીએ વન સિક્સ તો હવે વન સિક્સ નાઇન એટલે કેટલું આવશે તો વન સિક્સ નાઇન એટલે તમારે કેટલું આવશે તો તેર આવશે તેર ગુણ્યા તેર એટલે કેટલા થાય તો વન સિક્સ નાઇન થાય તમારે હવે સાહીઠ એટલે કેટલા થાય તો પાંચ દુ દસ પછી પાંચ દુ દસ ગુણ્યા ત્રણ ત્રીસ ગુણ્યા બે તો અહીંયા ક્યાંય ને ક્યાંય છેદ ઉડતા નથી તમે તે જોયું તો અહીંયા તેર ભાગ્યા અહીંયા બે ગુણ્યા પાંચ ગુણ્યા એટલે ક્યાંય પણ છેદ ઉડતા નથી એટલે જ આવશે તમારો આન્સર નેક્સ્ટ પ્રશ્ન કેવા પૂછાય છે તો વિજ્ઞાનમાં હવે ડે બાય ડે થોડુંક અઘરું થાય છે તેવું આપણે એનાલિસિસ કરીએ છીએ કે હવે પ્રશ્નો થોડુંક વધારે ઊંડાણપૂર્વક તમને પૂછાય છે તો હવે તમારે વધારે ઊંડાણપૂર્વક વાંચીને જવું પડશે વિજ્ઞાન માટે કરંટ અફેર અને જીકેમાં બે હજાર સત્તરના એવોર્ડ્સ પૂછાય છે એમાં આજે મહારાષ્ટ્રના એવોર્ડ ઘણા બધા આવેલા છે આ રીતે આ લોકો કંઈ પણ એવોર્ડ્સ પૂછી શકે છે કોઈ પણ રિજનમાંથી બીજું જોઈએ તો મેથ્સ અને રીઝનિંગમાં ટિગનોમેટ્રી અને જીઓમેટ્રી સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝન કેલેન્ડર નફો નુકસાન ઉંમર સમય કામ સિરીઝ વેન ડાયાગ્રામ વેન ડાયાગ્રામમાં આજે કેવો હતો કે મધર સિસ્ટર અને વુમન તેનો વેન ડાયાગ્રામ તમારે દોરવાનો હતો કોડિંગ ડીકોડિંગ વોટર ઇમેજ તેના ચાર ક્વેશ્ચન હોય છે બોર્ડમાસ એસઆઈસીઆઈ ઓડ વન આઉટ તો ઓડ વન વનમાં આજે કેવો ક્વેશ્ચન હતો તે અહીંયા આપણે સોલ્વ કરીએ છીએ એ તમે જોશો તો ડી અહીંયા અલગ બનશે તો એ અહીંયા આવી ગયું ઈ આઈ આઈ અહીંયા આવી ગયું ઓ તો અહીંયા યુ છે એટલે કે ડી આવતું નથી સ્વરમાં એટલે કે તે બાર આવશે એટલે કે ઓડ વન આઉટમાં ડી સાચો આન્સર આવશે આમાંથી તો આ રીતે કંઈ પણ રીતે તમને પૂછાઈ શકે છે અને ઓર ઓવર નોર્ડ તમારે સામાન્ય બુદ્ધિ દોડાઈને તમે સોલ્વ કરી શકશો પછી પેપર કટિંગ અને ફોલ્ડિંગ તમને પૂછાય છે અને ડાયરેક્શન તમને પૂછાય છે તો આ હતા પૂરેપૂરું ચાર દસ બે હજાર અઢારના ક્વેશ્ચનો અને એનાલિસિસ અને જે પૂછાઈ શકે છે સંભવિત ક્વેશ્ચનો અહીંયા આપણે જોયા તો ચાલો મળી શકીએ વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું હેવ ઓસમ ડે